તમને ફળિયા તો આવડતા જ હશે, આવડે છે ને ફળિયા હે? પણ જો અહીંયા વંટી ને છે ને એને સાદો ફળિયો નથી આવડતો, તો ગુરુ એમ કહે છે કે હું તને સરળ રીત કહું બરાબર, તો કે મને એ પાંચ નો ફળિયો અને બે નો ફળિયો આવડે છે, તો બે અને પાંચ નો ફળિયો છે એને ભેગા કરી અને નવો ફળિયો રચી, આ રીતના આપણે સાતમો ફળિયો બનાવી લે બરાબર ને? તો એ કેવી રીતના સાતમો ફળિયો બનાવે છે? જો અહીંયા આ બે નો ફળિયો છે, બે એકા બે, બે દુ ચાર, બે તેરી છ, બે છ પાંચ, બે પંચા દસ, બે છ બાર, બે સત્તા ચૌદ, બે અઢા સોળ, બે નવ અઢાર, બે ગામ વીસ બરાબર. હવે પાંચ નો ફળિયો, પાંચ એકુ પાંચ, હવે એનો જવાબ છે ને બે અને પાંચ, એનો સરવાળો કરીએ તો થાય સાત, એટલે કે સાત એકુ સાત, પછી બે દુ ચાર અને બે પંચા દસ, દસ અને ચાર નો સરવાળો કરીએ તો થાય ચૌદ, એટલે કે બે સત્તા ને ચૌદ, પછી બે તેરી છ અને ત્રણ પંચા ને પંદર બરાબર. હવે પંદર અને છ કેટલા થાય? એકવીસ, એટલે કે સાત તેરી એકવીસ બરાબર. હવે બે ચોક આઠ અને ચાર પંચા ને વીસ, એટલે કે વીસ ને આઠ અઠ્યાવીસ, એટલે સાત ચોક અઠ્યાવીસ. હવે બે પંચા દસ અને પચું પચું પચીસ, દસ અને પચીસ એનો સરવાળો થશે પાંત્રીસ, એટલે કે સાત એકુ સાત, સાત દુ ચૌદ, સાત ત્રણ એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ. હવે બે છ બાર અને છ પંચા ને ત્રીસ, તો બે અને જીરો માં બે નાખી તો બે, ત્રણ ને એક ચાર, એટલે કે છ સત્તા બેતાલીસ, પછી બે બે સત્તા ચૌદ અને સાત પંચા પાંત્રીસ બરાબર, તો અહીંયા થશે ઓગણપચાસ, ચૌદ અને પાંત્રીસ નો સરવાળો થશે ઓગણપચાસ. હવે બે અઢા સોળ અને આઠ પંચા ચાલીસ, એટલે આનો સરવાળો થશે છપ્પન, સોળ અને ચાલીસ નો સરવાળો થશે છપ્પન. હવે બે નવા અઢાર અને નવ પંચા ને પિસ્તાલીસ, એટલે અઢાર અને પિસ્તાલીસ નો સરવાળો થશે અઢાર અને પિસ્તાલીસ નો સરવાળો થશે ત્રેસઠ બરાબર. અને બે ચાર વીસ અને દસ પંચા ને પચાસ, એટલે આ બે નો સરવાળો થશે સિત્તેર. જો હવે જો સાત એકુ સાત, સાત દુ ચૌદ, સાત તેરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ, સાત છ બેતાલીસ, સત્તર સત્તર ઓગણપચાસ, સાત અઠાર છપ્પન, સાત નવા ત્રેસઠ અને સાત ત્રણ સિત્તેર, એટલે કે એનો જે જવાબ હતો ને આ જવાબના આપણે સરવાળો કર્યો બરાબર. આ જે જવાબ આપતો જાય એનો સરવાળો કરી અને આપણે કેટલાનો ફળિયો બનાવ્યો? તો કે સાતનો ફળિયો બનાવ્યો. હવે એવી રીતના તમારે બીજી કઈ રીતના સાતનો ફળિયો બને? આ તમે બે અને પાંચ નો કર્યો, હવે બીજી કઈ રકમ એવી છે કે જેનો સરવાળો સાત થાય? જો અહીંયા બે ને પાંચ સાત થયા હતા બરાબર, તો એક થી સાત ની અંદર આવતી એવી બીજી કઈ સંખ્યા છે? ત્રણ અને ચાર, જો અહીંયા છે ચાર અને ત્રણ બરાબર ને? હવે ચાર એકુ ચાર, હવે ત્રણ ચાર ને ત્રણ સાત, પછી ચાર દુ આઠ અને
ત્રણ દુ છ તો આઠ ને છ ચૌદ પછી ચાર તેરી બાર અને ત્રણ તેરી નવ બાર ને નવ એકવીસ પછી ચોકે ચોકે સોળ અને ચાર તેરી બાર એટલે કે સોળ વત્તા બાર અઠ્યાવીસ પછી ચાર પંચા વીસ અને ત્રણ પંચા પંદર એટલે કે વીસ અને પંદર નો સરવાળો થશે પાંત્રીસ પછી છ ચો ચોવીસ અને છ તેરી ને અઢાર એટલે કે ચોવીસ અને અઢાર નો સરવાળો થશે બેતાલીસ પછી ચાર સત્તા અઠ્યાવીસ અને ત્રણ સત્તા એકવીસ એકવીસ અને અઠ્યાવીસ નો સરવાળો થશે ઓગણપચાસ પછી આઠ ચો બત્રીસ અને ત્રણ અઠા ચાર અઠા બત્રીસ અને ત્રણ અઠા ચોવીસ એટલે કે બત્રીસ અને ચોવીસ નો સરવાળો થશે છપ્પન હવે ચાર નવા છત્રીસ અને ત્રણ નવા સત્યાવીસ તો છત્રીસ અને સત્યાવીસ નો સરવાળો થશે ત્રેસઠ અને ચાર ત્રણ ચાલીસ અને દસ તેરીને ત્રીસ આનો સરવાળો થશે સિત્તેર તો જુઓ આમાં આ ત્રણ અને ચાર નો સરવાળો થાય સાત જે અહીંયા બે અને પાંચ નો સરવાળો સાત થતો હતો એમ ત્રણ અને ચાર નો સરવાળો થાય સાત હવે બંને નો જવાબ છે એનો ચાર અને ત્રણ નો સરવાળો સાત એટલે કે સાત એક દુ સાત પછી ચાર દુ આઠ એનો જવાબ આઠ અને છ આઠ ને છ ચૌદ બરાબર તો આનો જવાબ અહીંયા થઈ અને સરવાળો સાત એક દુ સાત થયો પછી આનો જવાબ અહીંયા ચૌદ થયો બરાબર હવે ચાર તેરી બાર અને ત્રણ તેરી નવ બાર અને નવ નો સરવાળો થયો એકવીસ પછી ચોકે ચોકે સોળ અને ચાર તેરી ને બાર સોળ અને બાર નો સરવાળો થયો અઠ્યાવીસ પછી ચાર પંચા વીસ અને ત્રણ પંચા ને પંદર એટલે કે વીસ અને પંદર નો સરવાળો થયો પાંત્રીસ પછી ચાર છ ચોવીસ અને ત્રણ છ અઢાર બરાબર ચોવીસ અને અઢાર નો સરવાળો થયો બેતાલીસ પછી ચાર સત્તા અઠ્યાવીસ અઠ્યાવીસ અને ત્રણ સત્તા એકવીસ એટલે કે એકવીસ એકવીસ અને અઠ્યાવીસ નો સરવાળો થયો ઓગણપચાસ પછી ચાર અઠા બત્રીસ અને ત્રણ અઠા ચોવીસ એટલે કે બત્રીસ અને ચોવીસ નો સરવાળો થયો છપ્પન પછી ચાર નવા છત્રીસ અને ત્રણ નવા સત્યાવીસ તો છત્રીસ અને સત્યાવીસ નો સરવાળો થયો ત્રેસઠ ચાર ત્રણ ચાલીસ અને ત્રણ ત્રણ ત્રીસ ચાલીસ અને ત્રીસ નો સરવાળો થયો સિત્તેર બરાબર પેલા આપણે જેનો વિડીયો બનાવવાનો હતો એના માટે આપણે બે અને પાંચ નો સરવાળો કરી અને સાત મેળવ્યો પછી આપણે જવાબની સાથે જવાબનો સરવાળો કરી અને સાતના ઘડિયાળનો જવાબ મેળવ્યો પછી એવી જ રીતના આપણે બીજી સંખ્યા શોધી ચાર અને ત્રણ બરાબર એટલે ચાર ને ત્રણ સાત હવે એના જવાબનો સરવાળો કરી અને આપણે સાતના ઘડિયાળનો જવાબ મેળવ્યો બરાબર આ રીતે તમે બીજા ઘડિયાળ સાથે ભેળવી અને નવો ઘડિયો બનાવી શકો છો બરાબર છ અને પાંચ નો ઘડિયો બરાબર છ અને પાંચ નો ઘડિયો કરો તો તમને અગિયાર નો ઘડિયો બની જશે બરાબર પછી સાત અને પાંચ નો ઘડિયો કરો તો બાર નો ઘડિયો બની જશે આવી રીતના તમારે બીજા પણ ઘડિયા બનાવવાના એટલે કે રચવાના છે હવે તમને ઘડિયા તો આવડી ગયા કેવી રીતના ઘડિયો બનાવો એ પણ તમે શીખી ગયા શીખી ગયા ને હે જો તમને ઘડિયા બરાબર આવડતા હશે તો તમને આગળ ભાગાકાર આવડશે એટલે કે આપણે આગળ જે શીખવાનું છે એના માટે તમારે ઘડિયાની જરૂર પડશે બરાબર ને તો તમે ઘડિયા છે એ બરાબર પાકા કરી લેજો બરાબર છે ને હે જુઓ અહીંયા કેટલી બિલાડી ઓ બરાબર હવે તમે બિલાડી તો જોઈએ છે તો એક બિલાડીને કેટલા પગ હોય તો ચાર પગ હોય બરાબર ને
जो आठ को बदले दे बिलाड़ी बराबर तो बार को बदले कितनी बिलाड़ी हाँ त्राण बिलाड़ी बराबर ने बार को बदले त्राण बिलाड़ी बराबर ने अबे ये भी सीखना है यहाँ जो कितना को अने कितनी बिलाड़ी हो बराबर जो चार को होई त्यारे एक बिलाड़ी हो आठ पग होय तो बे बिलाड़ी बार पग होय तो त्रण बिलाड़ी सोल पग होय तो चार बिलाड़ी वीस पग होय तो पांच बिलाड़ी चौबीस पग होय तो छ बिलाड़ी अठाईस पग होय तो सात बिलाड़ी अने बत्तीस पग होय तो आठ बिलाड़ी जो तो 28 पग એટલે કેટલી બિલાડી હોય 28 પગ હોય અહીંયા તમને એ પૂછે 28 પગ 28 પગ હોય તો કેટલી બિલાડી થાય બરાબર તો આપણે અહીંયા 28 ભાગ્યા 4 એટલે કે એક બિલાડીને 4 પગ હોય તો 28 પગ હોય તો કેટલી બિલાડી થાય એટલે શું અહીંયા થયું કે ઝાઝાનું આપ્યું છે અને આપણે થોડાનું શોધવાનું છે બરાબર ઝાઝાનું આપ્યું હોય અને થોડાનું શોધવાનું હોય તો આપણે ભાગાકાર કરવો પડે બરાબર વાત છે ને હે જો હવે 4 નું ઘડી 4 નું ઘડી બોલીએ તો 4 ના ઘડિયામાં દશકનો અંક 2 આવે નહીં એટલે કે આપણે અહીંયા 0 દબાડી દેશું બરાબર ત્યાર પછી આ બંને રકમને સાથે કરીએ એકમ અને દશકને એટલે થયા 28 હવે 4 ના ઘડિયામાં 28 ક્યાં આવે તો 4 સત્તા 28 4 સત્તા ને 28 હવે 8 માંથી 8 જાય તો 0 અને 2 માંથી 2 જાય તો 0 એટલે કેટલા કેટલી બિલાડીઓ થઈ તો કે 7 બિલાડીઓ થઈ કેટલી બિલાડીઓ આવે જવાબમાં 7 બિલાડીઓ આવે જો તમને 4 નો ઘડિયો આવડતો હોય તો તમે 4 7 ને 28 એ રીતે પણ કરી શકો ને બરાબર આપણે ગુણાકાર કરતા હતા તો ગુણાકારમાં પુનરાવર્તિત સરવાળો આવતો હતો બરાબર હવે આપણે ભાગાકાર કરીએ છીએ એટલે કે ભાગાકારમાં પુનરાવર્તિત બાદબાકી આવશે ગુણાકારમાં આપણે સરવાળા કરતા હતા અને આપણે અહીંયા ભાગાકારમાં બાદબાકી કરીશું હવે જો ત્યાર પછી છે મીના એ તેની મરઘીના બચ્ચાને પટારામાં મૂક્યા તેણે 28 પગ ગણ્યા તેમાં મરઘીના કેટલા બચ્ચા હશે બરાબર મીના છે એની પાસે મરઘી છે એના બચ્ચા છે બરાબર તો એક મરઘીને કેટલા પગ હોય 2 પગ હોય બરાબર વાત છે ને હે તો 28 પગ એટલે કે 28 ઝાઝા થઈ ગયા ને ઝાઝા આવ્યા છે અને આપણે થોડાનું શોધવાનું છે બરાબર તો અહીંયા આપણે જે અહીંયા 28 ભાગ્યા 4 કર્યા હતા એમ આપણે અહીંયા 28 ભાગ્યા 2 કરશું 2 શું કામ એને કરશું તો કે એક મરઘીને 2 પગ હોય બરાબર હવે 2 એકુ 2 બે માંથી બે જાય તો 0 ઉપરથી ઉતાર્યા 8 હવે બે ના ઘડિયામાં 8 ક્યાં આવે તો કે 2 જો 8 8 માંથી 8 જાય તો 0 0 માંથી 0 જાય તો 0 જો અહીંયા બાદબાકી આવી ને હે ગુણાકારમાં આપણે સરવાળો કરવાનો હતો આમાં આપણે ભાગાકારમાં બાદબાકી કરવાની હોય તો 28 પગ હોય તો કેટલી મરઘી થાય 14 મરઘી કેટલી મરઘી થાય 14 આ રહ્યો આપણો જવાબ હવે એવી જ રીતના જો અહીંયા ત્રીજો
લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી તો તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ બરાબર હવે તો આવી અઠવાડિયાની વાત તમને ખબર જ છે કે અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે એક અઠવાડિયું હોય ને એક અઠવાડિયામાં દિવસ કેટલા હોય 7 દિવસ બરાબર અને કેટલા દિવસથી સ્કૂલે નથી ગઈ તો કે 21 દિવસ સુધી સ્કૂલે નથી ગઈ તો આપણે અહીંયા 21 ભાગ્યા 7 કરવા પડશે 7 શું કમી નહી ગયા તો કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે એટલે હવે 7 ના ઘડિયામાં 2 છે એ ન આવે એટલે આપણે અહીંયા 0 કરી દેશું પછી એકમ અને દશક ને સાથે બોલીએ તો થાય 21 હવે 7 ના ઘડિયામાં 21 ક્યાં આવે તો 7 તેરી 21 21 માંથી 21 બાદ કરવાના 1 માંથી 1 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 તો આપણને જવાબ કેટલો મળ્યો 3 અઠવાડિયા બરાબર તો એ કેટલા દિવસ શાળાએ ન ગઈ 3 અઠવાડિયા એ શાળાએ ન ગઈ હવે આવી રીતના આપણે બીજા પણ નાના નાના દાખલાઓ છે એ ભાગાકારના કરવાના પણ એના માટે તમને મેં પહેલા પણ કહ્યું કે ખાસ તમારે ઘડિયા પાકા કરી લેવાના છે તમે ઘડિયા પાકા કરી લેજો હવે આપણે આગળ કૂદકા મારતો પ્રાણી એટલે કે એકો અને સસલું એના વિશે આપણે ચર્ચા કરીશું